રાજપીપળા શહેરની શાન ગણાતા અને પ્રવેશ દ્વાર પર આવેલા રાજા વિજયસિંહની ઐતિહાસિક પ્રતિમા જર્જરિત હાલતમાં હોવાને કારણે નગરજનોમાં નારાજગી વ્યાપી જવા પામી છે। છેલ્લા કેટલાક સમયથી રાજપીપળા નગરપાલિકાનું તંત્ર અનેક વિવાદોમાં સપડાતું રહે છે। અગાઉ 6 મહિના પહેલા કાલાઘોડાની ફરતેની દિવાલ અકસ્માતના કારણે તૂટી ગઈ હતી, જેની પણ મરામત કરવામાં આવી નથી। આ ઉપરાંત નગરના પ્રવેશ દ્વાર પર આવેલા વિજયસિંહજી મહારાજના કાલાઘોડાનું સ્મારક જર્જરિત હાલતમાં છે અને પાલિકા દ્વારા તેની માવજત નહીં કરવામાં આવતા આસપાસની બોર્ડરો તૂટી ગઈ છે અને ઘાસ ઉગી નીકળ્યું છે। પાલિકાની આ બેદરકારીના કારણે નગરજનોમાં નારાજગી વ્યાપી જવા પામી છે। એક રાજવી નગરી તરીકે ઓળખાય છે। રાજપીપળાનો મુખ્ય દ્વાર જે વિજયસિંહ રાજાના સ્ટેચ્યુ જે વિજય ચોક તરીકે ઓળખાય છે એ આજે ખૂબ જર્જરિત હાલતમાં છે। રાજપીપળા નગરપાલિકાને બીજા બધા વિકાસના કામો દેખાય છે તો શું આ વિજયસિંહ રાજાનું સ્ટેચ્યુ નથી દેખાતું એમને? અને જો દેખાતું હોય તો એને વહેલીને વહેલી તકે એને રિપેર કરી અને સુંદર બનાવે એવી મારી નમ્ર વિનંતી છે રાજપીપળા નગરપાલિકાના તમામે તમામ સદસ્યોને, પ્રમુખને અને ચીફ ઓફિસર સાહેબને। નામ યોગેન્દ્રસિંહ વિજય।